નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. ધ્રાંગધ્રા શહેરમાં હિન્દુ યુવાને મુસ્લિમ બિરાદરના રોજા ખોલાવ્યા. જામનગર ને જીજી હોસ્પિટલના છેલ્લા 5 વર્ષથી હંગામી કર્મચારી તરીકે આઉટસોર્સિંગથી ફરજ બજાવતા 400થી વધુ કર્મચારીઓ છેલ્લા કેટલાક વર્ષથી પગાર વધારો, કાયમી કર્મચારી સમાન વેતન, ધારાધોરણ મુજબની નોકરી આપવા, નોકરી અપાવવા બાબતે આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી. કેશોદ તાલુકામાં NFSA રાશનધારકોને તારીખ 11 થી વિનામૂલ્યે અનાજ વિતરણ થશે. રાજસ્થાનમાં 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન, પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. એક એવું ગામ જ્યાં કોઈ પણ યુવાનને લગ્ન માટે કોઈ પિતા પોતાની પુત્રી આપતા પહેલા 100 વાર વિચારે છે. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા સહિત કોંગ્રેસના ડેલિગેશન ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. રાજ્ય સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપો. બગસરા તાલુકાના હાલરિયા ગામે કોરોના મહામારી સામે લોકો સારી સુખાકારી જળવાય તે માટે મહામૃત્યુંજય મંત્ર હોમાત્મક યજ્ઞનું આયોજન કર્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિના જંબુચોરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની મુસ્લિમ બાળકી દ્વારા પવિત્ર રમજાન માસમાં તમામે તમામ રોજા અદા કરીને ધાર્મિક પરંપરા નિભાવી હતી તો કોરોનાની મહામારી ઝડપથી ખતમ થઈ જાય તે માટે અલ્લાહને પ્રાર્થના પણ કરી રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિના કતપુર ટોલ નાક પાસે ડીઝલ ભરેલા ટેન્કરની પાછળ ટ્રક ઘૂસી જતા ડીઝલ ટેન્કરમાં પંચર થયું હતું. પંચર પડતા ડીઝલ રોડ પર વહેતું થયું તો મોતના મુખમાં ડીઝલ લેવા લોકોની પડાપાડી જોવા મળી રહી હતી. છેલ્લા 2 વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી સપડાયું છે ત્યારે બીજી લહેરમાં તબાહી સર્જાઈ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિના મુસ્લિમ સમાજના અગ્રણી રહીશભાઈ કસવાતી દ્વારા આ વર્ષે પણ કોરોનાને લઈને સમાજના લોકોને રમજાન ઈદની ઉજવણી સાદગીપૂર્વક ઉજવણી કરવામાં અપીલ કરી છે. ગુજરાતમાં કોરોના પછી મ્યુકોર માઇક્રોસિસ કહેર 800થી વધારે કેસ નોંધાયા. રાજ્યના 36 શહેરમાં રાત્રિ કર્ફ્યુ રહેશે, યથાવત 20 મે સુધી સમય વધારાઈ શકે છે. કોરોનાના કારણે કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી મોકૂફ. 13 મહિના થંડર સ્ટોર્મ એક્ટિવિટી થશે, હવામાન વિભાગ. રાજકોટ જ્વેલર્સમાં લૂંટ મામલે 2 આરોપીની ધરપકડ. અદાકારા માહિરા ખાન વેબ સિરીઝમાં જોવા મળશે. સાઉથ સુપરસ્ટાર જુનિયર NTR કોરોના પોઝિટિવ. જમ્મુ એન્ડ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળ વચ્ચે ઘર્ષણ, 3 આતંકી ઠાર. સેનાના પશ્ચિમી કમાન્ડે 3 હોસ્પિટલ દેશને સમર્પિત કર્યા. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,592 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,29,942 કેસ નોંધાયા. અમેરિકામાં સૌથી મોટો સાયબર એટેક, ઇમરજન્સી જાહેર. યુએસમાં 12 થી 15 વર્ષ સુધીના બાળકોને અપાશે રસી. દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર. બક્સરમાં ગંગા નદીમાં તરતી જોવા મળી 40 થી 45 લાશો. આંધ્રપ્રદેશના તિરુપતિમાં ઓક્સિજન અભાવે 11 દર્દીના મોત. 23 જૂને કોંગ્રેસ અધ્યક્ષ માટે કરાશે મતદાન. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV.